नमस्ते, आजे आपणे आकारोमां कैलिग्राफी शीखीशुं। आकारमां शीखीशुं सूर्य अने माछली। सर्वप्रथम आपणे सूर्य लईए तो बंगड़ीथी गोल दोरीशुं। सूर्यनी आजूबाजूना किरण जे होय छे एने माटे आपणे डिझाइन लईशुं। આ રીતે ગોળ ફરતે કરવાની રહેશે। આ રીતે ગોળ ફરતે કર્યું। હવે સુરત દાદાની આપણે આંખ બનાવીશું। આ રીતે સુરત દાદા આવતા નથી, પરંતુ આપણે દોરીએ છીએ તો એ આકારને જ આપણે કેલિગ્રાફી કહીશું। આ રીતે હવે આ ગોળ ફરતે આપણે આ રીતે નાના નાના ગોળ કરીશું। ત્યારબાદ આંખમાં મેં આ રીતે પેન્સિલથી જ કલર કર્યો છે અને આ જ રીતે અહીં નાના નાના જે ગોળ આપણે કર્યા છે એ પણ આપણે પેન્સિલથી ભરી દઈશું। એ રીતે બધા જ ગોળમાં કરી અને પછી જે આપણે પાનની ડિઝાઇન દોરી છે એની અંદર આપણે ત્રણ ત્રણ લીટી દોરીશું। એક, બે, ત્રણ। જો કેવા સરસ દેખાય છે। હવે આપણે બીજી વાર પણ સુરત દાદા દોરીશું, એમાં પણ આપણે ગોળ પહેલા દોરી દઈએ અને એને ફરતે ત્રિકોણ કરીશું। આ રીતે ત્રિકોણ દોરતા તો બધાને આવડે જ છે, તો આ રીતે તમે માપપટ્ટીથી પણ દોરી શકો છો। જુઓ, જે આપણે ઉપર ત્રિકોણ કર્યું એ રીતે ફરતે કરી દીધું। ફરતે પણ આપણે આવી રીતે નાના નાના ગોળ કરીશું। થઈ ગયા ગોળ। હવે એક એક લીટી વચ્ચે દોરી દઈશું અને જે આંખ છે, પછી નાક છે અને મોઢું છે એ આપણે ઉપર જે સુરત દાદા દોર્યા હતા એ રીતે જ આપણે બીજા સુરત દાદામાં પણ દોરવાનું છે। તો આ રીતે તમારે સુરત દાદા દોરી અને કેલિગ્રાફી કરવાની રહેશે। હવે આપણે કરીશું માછલીમાં કેલિગ્રાફી। તો પહેલાં આપણે માછલી દોરી દઈએ। હું અહીં માછલી ચોરસ દોરીશ, તમારે પણ એવી રીતે ચોરસ દોરવાનું છે। આપણે કોઈ દિવસ ચોરસ માછલી જોઈ નથી, પરંતુ આપણે એ રીતે બનાવવાની છે। જુઓ કેવી સરસ દેખાય છે। આ રીતે માછલી દોરાઈ ગઈ। હવે આપણે એની અંદર કેલિગ્રાફી કરીશું। આ રીતે ઊભી લીટી કરીએ, પછી આ જે એની પાંખ આપી છે એમાં આપણે પેન્સિલથી ભરી દઈશું। એ જ રીતે અહીં પણ હવે આપણે અહીં ઊભી લીટી દોરીએ અને પછી અર્ધ ગોળાકાર દોરીશું। કેવી સરસ માછલી દેખાય છે। તમારે પણ આ રીતે દોરવાની છે। હવે આપણે બીજી માછલી દોરીશું।
હવે એ માછલી દોરવા માટે આપણે પહેલાં ગોળ દોરીએ, પછી એનું મોઢું, પછી પૂંછડી, જો કેવું સરસ દેખાય છે. હવે આપણે જે ઉપર બે માછલી બનાવી હતી અને આપણે જે પેન્સિલથી આવી રીતે શેડિંગ કર્યું હતું એવી રીતે આ માછલીમાં પણ કરી દઈશું. જો ભરી દીધું. હવે આ ગોળની અંદર આપણે નાના નાના ગોળ કરીશું આ રીતે. તો હવે તમારે પણ આ રીતે માછલી દોરવાની છે અને સુરત દાદા દોરવાના છે. આમાં રંગ કરવાનો નથી, ફક્ત ચિત્ર દોરી અને આપણે આજે કેલિગ્રાફી કરી છે એ આપણે કેલિગ્રાફી કરીશું અને પેન્સિલનું શેડિંગ કરીશું. તમારે પણ આ રીતે ચિત્ર દોરી અને કેલિગ્રાફી કરવાની રહેશે. અસ્તુ.